नमस्ते विद्यार्थी मित्रों, धोरण 4 पर्यावरण पाठ 8 आपणे 1 થી 7 पाठ पर्यावरणमां कम्प्लीट थई गया छे। तमे पण लेसन कम्प्लीट करी नाखजो, जो हजी पण कोईनुं बाकी होय तो लखी नाखजो। आजे आपणे एक नवो पाठ जोईशुं, रिया पहोंची मामाने घर। सौ प्रथम आपणे जोयुं हतुं रियानी मुसाफरी, ત્યારબાદ રિયાની ટ્રેન 2 કલાક મોડી પડી, હવે ફાઇનલી રિયા એના મામાના ઘરે પહોંચી ગઈ છે। તો જોઈએ તારીખ કઈ હતી, 29 મે ની રાત હતી, ટાઈમ હતો 10:25। જોઈએ ટ્રેનની લાંબી યાત્રા પછી અમે વાપી પહોંચ્યા। મામાનું ઘર સ્ટેશનથી નજીક હોવાથી મામા અમને લેવા આવ્યા હતા। મામાની સાથે શ્રીલ અને આર્નવ પણ આવ્યા હતા, તે મારા મામાના છોકરાઓ હતા। મને અને હિમાક્ષને જોઈને તેઓ ખૂબ જ રાજી થયા, અમે એકબીજાને ભેટી પડ્યા। આ વાપીનું પ્લેટફોર્મ દેખાય છે, ત્યાં તેઓ ઉતરે છે ટ્રેનમાંથી અને મામા અને એના બાળકો એમને લેવા માટે આવે છે। તો યાત્રા ખૂબ જ લાંબી હતી, પછી વાપી પહોંચ્યા એના અને મામાનું ઘર સ્ટેશનથી નજીક હોવાથી મામા એમને લેવા માટે આવ્યા હતા, અને મામાની સાથે એમના બે છોકરા શ્રીલ અને આર્નવ પણ આવ્યા હતા। મને તથા હિમાક્ષને જોઈને તેઓ ખૂબ જ રાજી થયા અને એકબીજાને આમ ભેટી પડ્યા। અમે સ્ટેશનથી બે રિક્ષા કરીને મામાના ઘરે પહોંચ્યા। મને ખૂબ જ ઊંઘ આવતી હતી, હું ઊંઘી ગઈ। થોડીવાર પછી મમ્મીએ મને ઉઠાડી દીધી। મમ્મી પપ્પા નહીને તૈયાર થઈ ગયા હતા, હું અને હિમાક્ષ પણ નહીને તૈયાર થઈ ગયા। પછી અમે બધાએ સાથે બેસીને ભોજન કર્યું। મામાએ કહ્યું, બધા થોડીવાર આરામ કરી લો, પછી આપણે દમણ ફરવા જઈશું। કારણ કે મામાના ઘરેથી બે રિક્ષા કરવી પડી, કારણ કે સભ્યો વધી ગયા। રિયાના કુટુંબના 4 સભ્યો હતા, એના મામાના કુટુંબના 3 સભ્યો હતા, 4 ને 3 7 સભ્યો થયા, માટે એમને બે રિક્ષા કરવી પડી। થોડીવાર પછી મમ્મીએ પણ મને ઉઠાડી, પછી એને ખૂબ જ ઊંઘ આવતી હતી રિયાને, એની મમ્મીને ઉઠાડી, પછી મમ્મી પપ્પા નહીને તૈયાર થઈ ગયા અને હું અને હિમાક્ષ પણ નહીને તૈયાર થઈ ગયા। પછી અમે બધાએ સાથે બેસીને ભોજન કર્યું। મામાએ કહ્યું, બધા થોડીવાર આરામ કરી લો, આપણે બધા પછી દમણ ફરવા માટે જઈશું। આગળ જોઈએ, દેખાય છે ચિત્રમાં બે રિક્ષા। હા, અમે દમણ જવા તૈયાર થયા, મામાનું કુટુંબ પણ અમારી સાથે આવવાનું હતું। અમે રિક્ષામાં બેસીને બસ સ્ટેશન પહોંચ્યા, ત્યાંથી અમે બસમાં બેસીને દમણના જમપુર બીચ પહોંચ્યા। શું કહે છે કે અમે દમણ જવા માટે નીકળી ગયા અને મામાનું કુટુંબ પણ અમારી સાથે હતું। અમે રિક્ષામાં બેસીને બસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાંથી બસમાં બેસીને અમે દમણના જમપુર બીચ પર પહોંચ્યા। બીચ પર ખૂબ જ ભીડ હતી, લોકો દરિયા કિનારે મોજ માણવા આવ્યા હતા, કેટલાક લોકો હોડીમાં બેસીને દરિયામાં ફરતા હતા, કોઈ ઘોડા પર તો કોઈ ઊંટ પર બેસીને ફરતા હતા, નાના નાના બાળકો દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા। મને તો આ બધું જોઈને ખૂબ જ મજા આવી, હું હિમાક્ષ શ્રીલ અને આર્નવ પણ રેતીમાં ઘર બનાવવા બેસી ગયા, અમને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી। શું કહે છે, પછી આ લોકો દમણ પર દરિયાના બીચ પર આવી ગયા, ત્યાં એમને ઊંટ અને ઘોડા પર સવારી કરી, બાળકો દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા, તો હું હિમાક્ષ શ્રીલ અને આર્નવ બધા રેતીના ઘર બનાવવા માટે બેસી ગયા અને અમને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી। દેખાય છે ચિત્રમાં રેતીના ઘર બનાવે છે। આગળ આ એક હોળીનું ચિત્ર છે, એટલામાં મામા હોળીની ટિકિટ લઈને આવ્યા, અમે હોળીમાં બેસીને દરિયાની મુસાફરી કરી। પહેલાં તો મને હોળીમાં બેસતા બીક લાગતી હતી, હું મમ્મીની પાસે બેસી ગઈ। દરિયાની મુસાફરી કરવાની ખૂબ મજા આવી, પછી અમે ઘોડેસવારી અને ઊંટ સવારી પણ કરી, ત્યાર પછી અમે કિનારે બેસીને નાસ્તો કર્યો। શું કહે છે કે એટલામાં હોળીની ટિકિટ લઈને આવ્યા અને અમને હોળીમાં બેસીને દરિયાની મુસાફરી કરી। પહેલાં તો મને હોળીમાં બેસતા ખૂબ જ બીક લાગતી હતી, પરંતુ મમ્મીની પાસે બેસી ગઈ। દરિયાની મુસાફરી કરવાની ખૂબ મજા આવી, પછી અમે ઘોડેસવારી અને ઊંટ સવારી કરી, પછી ત્યાંથી અમે કિનારે બેસીને નાસ્તો કર્યો। આગળ જોઈએ, હવે સાંજ પડવા આવી, દેખાય છે સૂર્યાસ્ત એટલે કે સૂરજ આથમવાનો સમય થઈ ગયો, સાંજ પડવા આવી। સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું દેખાતું હતું, આકાશ રંગબેરંગી દેખાતું હતું, અમે દરિયા કિનારે ફોટા અને વિડીયો પણ લીધા। શું કહે છે કે સરસ મજાનું ચિત્ર દેખાતું હતું, જાણે સૂરજ પાણીમાં ડૂબતો હોય એવું લાગતું હતું અને આકાશ આખું રંગબેરંગી દેખાતું હતું, ત્યાં અમે ફોટા અને વિડીયો પણ લીધા। અંધારું થઈ ગયું, અમે મામાના ઘેર પાછા આવ્યા। મારી આ લાંબી મુસાફરી રસપ્રદ અને યાદગાર બની રહી। મામાના ઘેર જવા રિયાના કુટુંબને કેમ બે રિક્ષા કરવી પડી વિચારો। આગળ મેં વાત કરી કે મામાના કુટુંબના 3 સભ્યો અને રિયાના કુટુંબના 4 સભ્યો, એવી રીતના 7 સભ્ય થયા, માટે એક રિક્ષામાં ફાવે ને એટલે બે રિક્ષા કરવી પડી। અહીંયા મેં જવાબ લખ્યો છે, તમારે પણ તમારી ચોપડીમાં જવાબ લખી દેવાનો છે। તમે ક્યારે દરિયા કિનારે ફરવા ગયા છો, કઈ કઈ જગ્યાએ? તો કે હા, અમે દમણ ગયા છે, ત્યાં અમે ઘોડા અને ઊંટ પર સવારી કરી। દરિયા કિનારે રિયાએ સેના પર સવારી કરી? તો કે ઊંટ અને ઘોડા પર સવારી કરી। રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કેટલા કલાક થયા? તો કે 13 કલાક અને 10 મિનિટ જેટલો સમય થયો। આગળ જોઈએ,
कया कया वाहनों में मुसाफरी करवा माटे टिकट खरीदवी पड़े, तो कि बस, ट्रेन, होड़ी, उड़न खटोला, विमान अने स्टीमर। घणीवार आपने कोई जगह प्रवेश करवा टिकट लेवानी जरूर पड़े छे, तमे आवी जगह विषे विचारीने लखो। तो कि सिनेमा घर छे, सर्कस, नाटक, प्राणी संग्रहालय, सायन्स सिटी, जादूनो शो, राजानो महल, आ बधी जगह टिकट खरीदवी पड़े छे मुसाफरी करवा माटे। तमे पण खरीदी हशे आवी कोई जगह गया हशो तो। આગળ જોઈએ, અહીં આપેલ ટ્રેનની ટિકિટના ચિત્રને જુઓ, નીચેની માહિતી ટિકિટમાંથી શોધો અને લખો। આ આપેલી છે, શું છે? ટ્રેનની ટિકિટ છે, તો અહીંયા ટ્રેન નંબર, તો અહીંયા આગળ આપેલો છે રહ્યું 90-37 ટ્રેન નંબર, મુસાફરી ચાલુ થવાની તારીખ એ પણ અહીંયા આપી છે 24/12/2018, ડબ્બા અને બેઠક નંબર છે, ત્યારબાદ ભાડું એટલે કે કેટલા ટિકિટના પૈસા છે તે છે, તો કે 2578 રૂપિયા છે, અને અંતર કિલોમીટર, તો કે આપણે જે જગ્યા પર જવાનું છે એ કેટલા કિલોમીટર છે, તો એ 643 કિલોમીટર છે। કેટલા વ્યક્તિએ મુસાફરી કરી, તો કે 75, એમાં સ્ત્રી 37 હતી અને પુરુષ 39 હતા। આ બધી માહિતી આપણને ટિકિટમાંથી મળી જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ફક્ત આપણે આટલું જોઈશું, જેટલું પણ મેં ચલાવ્યું છે એટલું શાંતિથી વાંચી લેજો, તો તમને વધારે સમજ પડશે, અને જે પણ મેં ચોપડીમાં પૂર્યું છે એ તમારે પણ તમારી ચોપડીમાં પૂરી દેવાનું છે। આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।